નાનપુરાના પ્રગતિ હોલ સમૃદ્ધિમાં તૃતીય સુરતનગર દિવ્યાંગ ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં વિશેષ અતિથિ તરીકે મેયર ડોક્ટર જગદીશભાઈ પટેલે હાજરી આપી હતી અને પોતે દિવ્યાંગ બાળકો સાથે બેસી ડ્રોઈંગ પણ કર્યું હતું. સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સુરત દ્વારા અને સાથે સાથે ધી સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડીકેપ સુરત પેરાલિમ્પિક કમિટી ઓફ સુરત જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આ ત્રીજી સુરતનગર દિવ્યાંગ ચિત્ર સ્પર્ધા અને રંગપૂર્ણી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં વિવિધ સંસ્થાઓમાંથી નિમંત્રિત કરવામાં આવેલા બાળકો બાલિકાઓ પોતે પોતાની અભિવ્યક્તિ કાગળ ઉપર ઉતારવાનો અને એમાં રંગ પૂરવાનું જે કામ કરે છે એના દ્વારા માનસિક રીતે પણ એના મનમાં જે ખ્યાલો ઉમટે છે એનું મૂર્ત સ્વરૂપ આ કાગળ ઉપર અભિવ્યક્ત કરે છે. એની અભિવ્યક્તિઓને મોકળું મેદાન આપવાનું કામ આ સંસ્થા દ્વારા થયું છે, જે એને માનસિક રીતે પણ ખૂબ રચનાત્મક માર્ગ તરફ આગળ લઈ જવા માટે મદદરૂપ થઈ શકે તેવું છે. સતત આ ત્રીજું વર્ષ છે અને એવું લાગે છે કે પ્રતિવર્ષ વધુને વધુ નવી સર્જનાત્મક સ્પર્ધાઓ સાથે ચેમ્બરના સથવારે આ સંસ્થા કાર્યક્રમ આગળ વધારતી જાય તો આ દિવ્યાંગ બાળકોના જીવનમાં પણ ગુણાત્મક પરિવર્તન લાવવામાં એ મદદરૂપ થઈ શકે. કાર્યક્રમ ખૂબ સંવેદનશીલ જણાય અને એમાં સૌ વધુમાં વધુ લોકો ઉપસ્થિત રહે એ આ બાળકોના પ્રોત્સાહન માટે ખૂબ જરૂરી કહી શકાય. અદભુત તો એમાં કંઈ ન હોય પણ એમની સાથે બેસીને કરવાનું છે એ અદભુત અનુભવ હોય. બાકી ચિત્ર તો સારા નરસા ખૂબ કરતા હોય છે. બાળકો સાથે બેસીને આ ચિત્ર પૂરી ત્યારે આપણને પણ એમ લાગે કે આ યંત્રવત મિકેનિકલ લાઈફમાં આપણે પણ કંઈક જીવનમાં બે ક્ષણો જીવી રહ્યા છીએ એવો અનુભવ એમાં થતો હોય છે. પ્રત્યેક સંવેદનશીલ માણસે આ પ્રકારની ક્ષણો છે વિતાવવાની તક ઝડપી લેવી જોઈએ.